સાંસદ સીઆર પાટીલે સીએએ પર થઈ રહેલી હિંસા મામલે કેટલીક રાજકીય પાર્ટીઓ પર નિશાન સાધ્યું સીઆર પાટીલે કહ્યું કે જામિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસા મામલે જે લોકોની ધરપકડ થઈ છે તે વિદ્યાર્થીઓ જ નથી પોલીસે બસ સળગાવી હોવાની વાત માત્ર અફવા હતી આસામમાંથી કરફ્યુ હટાવી લેવામાં આવ્યું છે સીઆર પાટીલે મમતા બેનર્જી અને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું તેમણે કહ્યું મમતા બેનર્જી અને કોંગ્રેસ ઘુસણખોરોને રક્ષણ આપે છે રાજકીય પાર્ટીઓ વાતાવરણ બગાડવાનું કામ કરે છે અને વિદ્યાર્થીઓને ઉશ્કેરીને હિંસા ફેલાવી રહી છે જામિયાની અંદર દિલ્હીમાં જે બન્યું એમાં પણ ખોટા વિડીયો એમણે વાયરલ કર્યા જે બસ પોલીસ દ્વારા સળગાવવામાં આવી છે એવો વિડીયો હતો એ બસ ખરેખર તો સળગી જ નથી એ આજે સાબિત થયું છે બીજા જે લોકો એમાં પકડાયા છે એમાં દસ જણા તો ત્યાં ભણતા જ નથી એના વિદ્યાથી જ નથી અને દસ જણા તો જે ગુનેગાર છે જેમની સામે ગુના દાખલ થયેલા છે એવા લોકો છે અને આઠથી દસ લોકો એવા પકડાયા કે જે પુરુષ સ્ત્રીના વેશમાં પહેરીને પુરુષો હતા એટલે એવા યુવાનો હતા કે જેમને સ્ત્રી વેશ ધારણ કરેલો હતો એટલે આ રીતે જ્યારે કોઈ યુવાનો કે વિદ્યાર્થીઓ આ રીતે આંદોલન કરતા જ નથી પરંતુ આ આંદોલન વિદ્યાર્થીના નામે કેટલાક તત્વો કરી રહ્યા છે કેટલીક પાર્ટીઓ પણ એના કદાચ આર્થિક સહયોગ પણ આપી રહી છે ભારતીય જનતા પાર્ટી દિલ્હી એકમે આ પાર્ટીના એમએલએ અને ડેપ્યુટી સીએમ માટે સ્પષ્ટપણે એમની ઉપર આરોપ પણ મૂક્યા છે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની અંદર જાહેરમાં એમ કહે છે કે હું આનો વિરોધ કરીશ તો એ પણ લોકોને સ્પષ્ટ દેખાય છે કે સૌથી વધુ ઘુસણખરો એ પશ્ચિમ બંગાળમાં છે અને એમને રાહત આપવા માટે એમને મદદ કરવા માટે એ આ રીતે આવા જાહેર નિવેદનો કરીને વાતાવરણને ડોળવાનો પ્રયત્ન કરે છે